रेवड़ी कल्चर कोण करे छे अने ई तमने खबर छे, जाहिर जनता ने बधाने खबर छे, जे राजकोटनी होय के गुजरातनी होय के इंडियानी प्रजाने बधाने खबर छे कि लॉलीपॉप कोण आपे छे अने रेवड़ी कल्चर कोण फेंके छे। आजे एनी कोई सत्ता नथी अने खोटी रीतनी गुजरातनी जे जाहिर जनता ने गुमराह करी रह्या छे अने लॉलीपॉप ने जे रेवड़ी कल्चर आपी रह्या छे तेनो अमारो सखत विरोध छे। अने जे जीतूभाई वाघाणी साहेबे जे कंई चर्चा काले करी छे, जे उज्ज्वला गेसनी अंदर जे बे सिलिंडर फ्री आपवानी वात छे, ते चोक्कस भारतीय जनता पार्टी ई वादो पूरो करशे। ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જેટલું બોલ્યા છે એટલું 100% લોકોની સામે એને પાલન કર્યું છે। નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે ભારતની અંદર એક પણ ગામ એવું ન રહેવું જોઈએ જ્યાં વીજળી ન હોય। વડાપ્રધાન બન્યા પછી ભારતના 18,000 ગામમાં એને જ્યોતિગ્રામ વીજળી આપી 24 કલાક, એ આ ભારતીય જનતા પાર્ટીનું વચન એને પૂર્ણ કર્યું છે। ત્યાર પછી એને જાહેરાત કરી કે હર ઘર પે નલ, તો એ પણ આપણા ગુજરાતની અંદર 100% કામ પૂર્ણ થયું છે। આવા દરેક વાયદા જે કર્યા છે ને એ 100% પૂર્ણ થયા છે। નરેન્દ્રભાઈએ જે વાયદો કર્યો છે એને વાયદો એને કર્યો છે, પૂર્ણ એને કર્યો છે। દાખલા તરીકે આખા ભારતમાં જો એમ્સ હોસ્પિટલ 6 હતી, નરેન્દ્રભાઈ અત્યારે દરેક રાજ્યમાં આપણે સપનામાં કલ્પના નહોતી કરી કે રાજકોટને એમ્સ મળે। આ જબરજસ્ત આરોગ્યનું ધામ આપનાર એ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ છે। પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ખાસ કરીને રાજકોટ સુરનગર વચ્ચે સિંગલ ટ્રેકના કારણે સૌરાષ્ટ્રને વધારાની ટ્રેનો મળતી નહોતી, આ ડબલ ટ્રેકનું કામ હોય 1200 કરોડ રૂપિયાના ખર્ચે, આ અન્ય કામો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતને જબરજસ્ત બેનિફિટ મળ્યો છે। એક દેશી કહેવત છે કે મોસાળે જમવાનું અને માં પીરસનાર હોય તો સ્વાભાવિક છે ઘી વધારે પડે। ત્યારે અમારી ડબલ એન્જિનની સરકાર જ્યારે કામ કરતી હોય ત્યારે ત્યાં ગાડીને વેગ મળતો હોય છે, ઝડપથી ચાલતી હોય છે અને લોકોને મંજિલ સુધી તાત્કાલિક પહોંચાડતી હોય છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું કામ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહેનાર છે, ધરતી ઉપર રહેનાર છે અને કાયમી લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનનાર છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નરેન્દ્રભાઈ જ્યારે રાજકોટમાં આવી રહ્યા ત્યારે ગઈકાલ સાંજનો રાજકોટનો જો નજારો તમે જોયો હોય તો એક દિવાળી જેવો માહોલ હતો, લોકો ક્યાંય હમાતા નહોતા। આનો અર્થ એ થાય કે નરેન્દ્રભાઈને આવકારવા માટે રાજકોટની જનતા થનગની રહી છે, તો ખાસ કરીને આજે જ્યારે આવે ત્યારે લાખોની મેદનીમાં લોકો એને આવકારવાના છે, રોડ શોમાં સામેલ થવાના છે અને સભામાં પણ સામેલ થવાના છે, ત્યારે સૌ જનતાનો પણ હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ સર। બે સિલિન્ડર ફ્રી આપવાના છે એ બાબતે શું? એ તો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને અમારા કાલે પ્રવક્તાએ જાહેરાત પણ કરી છે કે જેમને મફત સિલિન્ડરો આપવામાં આવેલા છે અને તેને તકલીફ ન પડે એટલા માટે એને 2 સિલિન્ડર મફત આપવાની કાલે રાજ્ય સરકારે કેબિનેટમાં નિર્ણય લઈને જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો વ્યક્તિ હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, લોકોની વચ્ચે રહી લોકોની સુખાકારી માટે જે બોલતો હોય છે એ કરતો હોય છે અને એટલે જ આજે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાજપના માધ્યમથી બેઠા છે, ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના માધ્યમથી બેઠા છે। છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા ભાજપ ઉપર મોહર મારે છે અને ભાજપને શાસન સોંપે છે, ત્યારે જે કાંઈ સરકારના માધ્યમથી નિર્ણયો થતા હોય છે એ છેવાડાના માનવી સુધી ક્યાંક ને ક્યાંક જે જરૂરિયાત છે એને એક સારા પ્રવાહમાં જોડવા માટે આ બધા પ્રયત્નો અને યોજનાઓ બનતી હોય છે। ત્યારે 2 સિલિન્ડરની વાત આવે છે, ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે। હજી હું તમને કહું છું ફરીથી કે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ એ પ્રકારની યોજનાઓ હોય છે કે છેવાડાનો માનવી છે જેની જે જરૂર છે એ એક સારા પ્રવાહમાં જોડાઈ શકે એના માટેની યોજનાઓ હોય છે। ફ્રી હમણાં તમે જોયું કે કોરોના વખતે લગભગ 1.5-2 વર્ષ સુધી કેન્દ્રના માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાને 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ આપ્યું છે, એટલે જે પ્રમાણે જે પરિવારની જરૂરિયાત છે એ પ્રમાણે સરકારની યોજનાઓ બનતી હોય છે। જે ગરીબ જે BPLના ધારકો ગેસ સિલિન્ડર ધારકો છે જેમને ફ્રી ઓફ સિલિન્ડરો ભૂતકાળમાં આપ્યા છે, એ સિલિન્ડર ધારકો જે BPL ધારકો છે, જે ગરીબ છે, જે પછાત જાતિમાં જે આવે છે એ લોકોને જેને મફત સિલિન્ડર આપ્યા છે એ લોકોને આજે વૈશ્વિક સ્તરે જે ગેસના અને પેટ્રોલિયમના ભાવ વધ્યા છે, ખાસ કરીને યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વની અંદર આ ભાવ વધ્યા છે, એમાં તેલ હોય કે ગેસ હોય એના ભાવ જે વધ્યા છે એનું કારણ માત્ર ને માત્ર યુદ્ધ છે, પણ એમાંથી પણ
ગરીબ વર્ગના લોકો હેરાન પરેશાન ન થાય એટલા માટે આ યોજના જાહેર કરી છે. આમ જો તો આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની સરકાર 27 વર્ષથી ગુજરાતની અંદર લોકોનો પ્રેમ જીતી અને રાજ કરે છે, લોકોની સેવા કરે છે. 2014 એટલે 8-9 વર્ષથી આપણા દેશના પ્રધાન દેશની અંદર લોકોની સેવા કરી રહ્યા છે. તો જે આપ કે બીજી જે કોઈ પાર્ટી હોય ક્યારેક ને ક્યારેક પ્રજાને ભરમાવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ભરમાવવાનું કામ નથી કર્યું, જે કહે છે એ કરે છે અને કહે છે કરી બતાવે છે. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આજની સરકાર, કેશુભાઈથી લઈને આનંદીભાઈ, વિજયભાઈ, એટલા સાહેબ આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતની જનતાને ક્યારેય એને ભરમાવી નથી, ખોટા વચનો નથી આપ્યા, ક્યારેય એમ નથી કીધું. અને જે જે કીધું છે, ચાહે પાણીનો પ્રશ્ન હોય, ચાહે વીજળીના પ્રશ્ન હોય, આરોગ્યના પ્રશ્ન હોય, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજા વચ્ચે પ્રજાની સાથે રહે છે. આપ જ્યારે ફ્રી આપવાની વાત કરી છે ત્યારે લોલીપોપ ગણવામાં આવે છે, બીજેપી ફ્રી સિલિન્ડર આપશે ત્યારે લોલીપોપ નહીં ગણાય? બીજેપી ક્યારે પણ એ જ મેં વાત કરી, ક્યારે બીજેપી ગરમાવતી નથી. આપ છે એ ખાલી વચનો આપે છે, એ કરતી નથી. એ પોતાના મોટર, હું મારી વાત કરું તો હું જ્યારે પંચાયત પરિષદ હતી દિલ્હીની અંદર, અરે ક્યારે કહેવાય નહીં પણ આજે હું આપને કહું છું કે અમે હોસ્પિટલ, અમારા પીએમ સાહેબને ભરવાનું એટલે આર્ટિફિશિયલ પણ હોસ્પિટલ ગયા. મેં મારી નજરે જોયું કે હોસ્પિટલની અંદર 3 દર્દીઓ કાયદેસર બહાર ગેજરમાં સૂતા હતા. મેં પૂછ્યું કે મને કે અમારે આવું છે એમ દિલ્હીની અંદર, ક્યારેક એક એક ખાલી રૂમ સરસ બનાવવા ત્યાં કે દિલ્હી સરસ નથી બનતી, એટલે ત્યાં મારી નજરે નહીં આવી. એટલે જે કોઈ પાર્ટી આવતી હોય એ લોલીપોપ આપતી હોય છે, ચાહે કોંગ્રેસ હોય ચાહે બીજી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, ક્યારેક કોઈને લોલીપોપ નથી આવી, પણ જરૂરિયાત મુજબ જે કંઈ પ્રજાને જોઈ છે એ આપે છે. પાણી, વીજળી, અનાજ કે અન્ય ખેડૂતોને ખાતર, આ બધું જ ખૂબ સરકાર સારી રીતે આપી રહ્યું છે અને સરકાર અનેકવિધ યોજનાના માધ્યમથી લાભ થાય, સરકારને માધ્યમથી જે લોકોને લાભ થાય, સરકારને ભલે સબસિડી ખર્ચ ભોગવવો પડે પણ લોકોને ખૂબ મોટા પ્રમાણે લાભ આપી રહ્યા છે. ત્યારે આ તો વાતો કરવી છે, વાયદાઓ કરવા છે. જે કેનારા લોકો નીકળી પડ્યા છે, અન્ય એના રાજ્યોમાં શું સ્થિતિ છે એ પણ ત્યાંના લોકો જોઈ રહ્યા છે, દેશવાસીઓ જોઈ રહ્યા છે. ત્યારે સાચા અર્થમાં વિકાસ કામો કરીને લોકોને બિલકુલ મુશ્કેલી ન પડે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી પર સૌને વિશ્વાસ છે અને ફરી અમારી સરકાર બનશે. ના, બે ફ્રી સિલિન્ડર આપવાની વાત કરી છે તો એ આપની આપના રસ્તે જ છે? ના, બિલકુલ એવી કોઈ વાત, કોઈ બીજા પાર્ટીના અમારા એજન્ડા એના એજન્ડા મુજબ ચાલે. ભારતીય જનતા પાર્ટી પોતાના એજન્ડાથી કામ કરે, અમારો એજન્ડા વિકાસની કામ કરીને લોકો વચ્ચે કામના આધારે અમારો નાનામાં નાનો પેજ સમિતિનો કાર્યકર્તા હશે, ગુજરાતના અમારા શીર્ષ નેતૃત્વ હશે, સરકાર હશે, ખૂબ કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે રહીને લોકોનું મન કમળ સાથે છે, મોદી સાહેબ સાથે છે અને એટલે અમે જીતીએ. હંસુકભાઈ, આમ આદમી પાર્ટીએ જે ફ્રી વીજળીની અને શિક્ષણની વાત કરી તેને લોલીપોપ ગણાવી છે બધાએ, તો આ શું એક લોલીપોપ છે? બીજી પાર્ટી શું કહે છે એમાં અમને રસ નથી અને ચૂંટણી આવે તો હવે પાર્ટી આવે એમને જે કહેવું કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વિકાસની રાજનીતિ કરી રહ્યું છે. વિકાસ કામ છેવડાના માનવી સુધી પહોંચે, 5 લાખ આયુષ્માન કાર્ડમાં અમે આપી રહ્યા છીએ ગરીબ માણસને, જે મોટો ખર્ચ આરોગ્યનો થાય એની ચિંતા કરી રહ્યા છીએ. કોરોના કાળથી અત્યાર સુધી પણ મફત અનાજ આપી રહ્યા છીએ, વીજળીમાં રાહત આપી રહ્યા છીએ, વીજળીમાં છેલ્લા 25 વર્ષથી 1 રૂપિયાનો અમે વધારો ચાર્જમાં નથી કર્યો. પીવાનું પાણી નર્મદાથી લઈ 500 કિલોમીટર દૂરથી સૌની યોજનાથી છેવડાના ગામ સુધી પહોંચાડી એનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. પાક વીમામાં મોટી રાહત સરકાર આપી રહી છે. ખેડૂતોને વીજળી જોઈ તો ખૂબ નોમિનલ ચાર્જ મળી રહી છે. ખાતરમાં દર વર્ષે અમે સબસિડી આપી રહ્યા છીએ. ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે અને ગરીબ માણસોને મફત અનાજ રાશન આપી રહ્યા છે. બધું શિક્ષણમાં મોટી રાહત છે. તો આ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી, કમલની સરકાર, મોદી સાહેબની સરકાર કે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, લોકોને જે જોઈએ છે અમે આપી રહ્યા ને એટલે અમને સમર્થન અને પ્રેમ મળે છે. ચૂંટણીમાં હવ લડે પોતાની વાત કરે એની સાથે અમને કોઈ જ નિસ્બત નથી. જાહેરાત છે કે અમે 2 બાટલા વર્ષના ફ્રી આપશું, તેમજ આપવાળા ખાલી એને કાર્ડ આપી ગયા છે પણ નરેન્દ્રભાઈ તો 5 લાખનું કાર્ડ આપ્યું છે, જે લોકોને ખૂબ જ ઉપયોગી થશે. તેમજ જે લોકો સારી હોસ્પિટલમાં નહોતા જઈ શકતા તે પણ ખૂબ સારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરી રહ્યા છે. તેમજ એને ખૂબ બધી
એટલા માટે હું નરેન્દ્રભાઈ ગુજરાતના તો લોકપ્રિય છે પણ ભારતના છે અને વિશ્વના પણ છે. ગુજરાતના પનોતા પુત્રને હું ખૂબ ખૂબ આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. બે બાટલાની વધારાની જે યોજના જાહેર કરી એ મફતની રેવડી નથી. આ તો 2019-20ની અંદર કેન્દ્ર સરકારે દરેક ગરીબ લોકોને કે જે લોકો ચૂલામાં પોતાનું જીવન ચૂલા સળગાવીને પોતાનો નિર્વાહ કરતા હતા એની અંદર વધારાની ફેસિલિટી આપી અને એને વધારે સુરક્ષિત કરવા માટે થઈ અને આ કોઈ રેવડી નથી પણ આ યોજનાની અંદર એક વધુ એક પ્રકલ્પ ઉમેર્યો છે આવું મારું માનવું છે. ગઈકાલે બીજેપી સરકારે વર્ષમાં 2 બાટલા આપવાની ફ્રી જાહેરાત કરી છે. એ જાહેરાતમાં ખરેખર સાચી વાત છે. 2 બાટલા વર્ષમાં ફ્રી અમે આપશું જ. પણ જ્યારે કેજરીવાલે આપના સરકારના માધ્યમથી જે એણે રજૂઆત કરી છે કે અમે અનેક વાયદાઓ આપ્યા છે, અમે આ કરી દેશું, અમે તે કરી દેશું, પણ સાવ ખોટી વાત છે. એને દિલ્હીમાં શું પ્રજાની પોઝિશન છે તમે નજરે નિહાળી રહ્યા છો. ભાજપે જ્યારે કોઈ પણ વાયદા આપ્યા છે એ વાયદામાં ભાજપ સરકાર પુરવાર થઈ છે, સાબિત કરી બતાવ્યું છે. એ આ તકે હું આપને કહું છું.